નમસ્કાર ખેડૂત મિત્રો કૃષિ દર્શન ફન ઇન્ડ લાઈવ કાર્યક્રમમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો બાગાયતી ખેતીની વાત કરીએ તો બાગાયતી ખેતીમાં સૌથી અગત્યના પાક હોય તે શાકભાજી પાક છે શાકભાજી પાકની વાત કરીએ તો એમાં ઘણી બધી ટેકનોલોજી નવી નવી રોજ આવતી હોય છે આપણે એના માટે સતત જાગૃત રહેવું જોઈએ અને જે ટેકનોલોજી આપણા ખેતરમાં આવતી હોય કે કંઈ જાણવા મળે આપણને તો એને તરત આપણે અપનાવી જોઈએ અને એનાથી જ આપણું ઉત્પાદન વધશે એની ખાતરી આપીએ છીએ મિત્રો બાગાયતી પાકોમાં શાકભાજીની આપણે વાત કરીએ એ ખૂબ અગત્યના ભાગ છે રોકડે ભાગ છે આખું વર્ષ આપણને આવક આપે છે આજનો આપણો વિષય છે શાકભાજી પાકોની રક્ષિત ખેતી હવે આ રક્ષિત ખેતી એટલે શું એ કરવાથી આપણને શું ફાયદા થાય કેવી રીતે કરવી એ બધો આજનો આપણો વિષય છે આપણે કોઈ પણ પ્રશ્ન હોય શાકભાજી પાકોની રક્ષિત ખેતીમાં તો આપ અમને ફોન કરીને પ્રશ્ન પૂછી શકો છો અમારા ફોન નંબર છે શૂન્ય સાત નવ બે છસો પંચ્યાસી આડત્રીસ ચૌદ અને બે છસો પંચ્યાસી આડત્રીસ સોળ આપ જ્યારે પણ ફોન કરો ત્યારે હંમેશા ટીવીનો અવાજ ધીમો કરી અને સીધો અમને પ્રશ્ન કરજો અને આ શાકભાજી પાકોની રક્ષિત ખેતી વિશે આપણને માહિતી આપવા માટે આપણા સ્ટુડિયોમાં બે મહાનુભાવ પધારો છે એમનો પરિચય આપો તો મારી બાજુમાં છે શ્રી દિનેશભાઈ એમ પટેલ સાહેબ જેઓ નાયબ બાગાયત નિયામક તરીકે સાબરકાંઠા ખાતે ફરજ આવે છે અને એમની બાજુમાં છે નિલેશભાઈ પટેલ સાહેબ જેઓ સેન્ટર ઓફ એક્સલન્સ વડ્રાડ ખાતે મધ્યદેશ બાગાયત નિયમક તરીકે ફરજ બજાવે છે જે આપણને શાકભાજી પાકોમાં રક્ષિત ખેતી એટલે શું એની તમામ પ્રકારની માહિતી આપશે આપણને કોઈપણ પ્રશ્ન હોય શાકભાજી પાકોની રક્ષિત ખેતીમાં

આવી અન્નવિધ આપણી જે ટેકનોલોજી છે એનો ઉપયોગ કરતા થયા તો જે આ ટેકનોલોજીનો ઉપયોગ કરીને આપણે જે ખેતી કરીએ છીએ એને આપણે આધુનિક ટેકનોલોજીવાળી ખેતી કહી શકીએ છીએ તો સર બીજો પ્રશ્ન એ થાય કે જે આ આ જે ટેકનોલોજી છે આધુનિક ખેતીની એ પરંપરાગત જુદી પડે છે ખેડૂત મિત્રો આપણે જાણીએ છીએ કે આપણો દેશ ખેતી પ્રધાન દેશ છે ખેતી પર ઘણા બધા ખેડૂત મિત્રો પણ નભે છે સાથે સાથે કહીએ કે દેશ અને દુનિયાના ઘણા બધા લોકો ખેતી પર નભતા હોય છે તો આ બધાને જેમ જેમ વસ્તી વધારો થતો ગયો તેમ તેમ આપણે એ લોકોને ખોરાક પણ પહોંચાડવું પડે હવે જો ખોરાક પહોંચાડવું હોય તો આપણે જે દેશી પદ્ધતિ હતી એ પદ્ધતિ મુજબ આપણે એટલું ઉત્પાદન કરી શકવાના નથી તો આપણે નવીન ટેકનોલોજી જે છે કે જેમ કે હેબ્રિડ બિયારણ કીધું મલ્ચિંગ કીધું ટેકા મંડપ કીધા અને ઓછા વિસ્તારની અંદર વધુ ખેતી કરી શકીએ એવા ગ્રીન હાઉસ નેટહાઉસ ટેકનોલોજીનો ઉપયોગ કરીને જો આપણે ખેતી કરશું તો એમાંથી આપણે અનેક ઘણું ઉત્પાદન મેળવી શકીશું અને જે આપણે લોકોને આપી શકીશું તો આવી ટેકનોલોજી જોનો ઉપયોગ કરવો હોય તો એ આપણી પરંપરાગત ખેતી કરતાં અલગ છે આનું માપદંડ અલગ છે

કે બીજા અન્ય શાકભાજીમાં ઓર્ગેનિક ખેતી કરવી હોય તો એ કેટલી સરળ રહે અને એની વિશેની સંપૂર્ણ માહિતી ડીએમ પટેલ સાહેબ આપવા નંબર ધીરેજભાઈ આપનો પ્રશ્ન ખૂબ સારો છે જેમ આપણે કીધું કે ભાઈ ઓર્ગેનિક ખેતી પણ કરવી છે તો રક્ષિત ખેતીની અંદર આપણે ખેતી કરી શકીએ છીએ ખાસ કરીને આપણે ફૂલ પાક માટે કીધું પણ ફ્લાવર માટે રક્ષિત ખેતીની અંદર આપણે ઉપયોગ જ એટલા માટે કરીએ છીએ કે જેનાથી આપણે રોગ જીવાતની સામે રક્ષણ મેળવી શકીએ ખુલ્લા ખેતરની અંદર જ્યારે આપણે ખેતી કરીએ છીએ ત્યારે એની પર રોગ જીવાત તાપ તડકો ઠંડી વરસાદ ઘણા બધા જે બાહ્ય પરિબળો છે એની અસર પાક ઉપર થતી હોય છે જ્યારે આપણે રક્ષિત ખેતીની અંદર જ્યારે ખેતી કરતા હોય ત્યારે આ બધા પરિબળોને આપણે કંટ્રોલમાં રાખી શકીએ સાથે સાથે જ્યારે આપણે ઓર્ગેનિકની વાત કરીએ તો અત્યારે આપણે જીવામૃત છે ઘન જીવામૃત છે આવા જે ખેતી પદ્ધતિ આપણી છે તો એ એસપીએનફની ખેતી દ્વારા પણ આપણે ઓર્ગનિક ખેતી તરફ જઈ શકીએ છીએ અને એમાં ખૂબ સારા રીજેટ પરિણામો મળ્યા છે અને એ પરિણામો આપણે આગળ ધપાવી અને આપણી ખેતીને આપણે આગળ લઈ જઈ શકીએ છીએ ખૂબ સરસ પડશે અત્યારે દિવ્યોથી દેવજી બી વડાવે છે દેવજી બી સ્વાગત છે આપણું પ્રશ્ન આ સાહેબ નમસ્કાર નમસ્કાર આ સાહેબ મારા ઊંડા આવી આધુનિક ખેતી કરવી હોય તો એનો વાવણી કારણ કહે શકાય સર ઉનાળું માટે ચોક્કસ ઉનાળુ શાકભાજી માટેના મુખ્ય પાકો આપણે જોઈએ તો એક તો ભીંડા છે ગુવાર છે તો આ પાકોની વાવણી આપણે જાન્યુઆરી માસની અંત સુધીમાં આપણે કરી શકીએ છીએ અને રક્ષિત ખેતીમાં જો આપણે કરવું હોય અને ઓક્સિજન પ્રોડક્શન લેવું હોય તો લો ટનલ છે કે પોલી છે એની અંદર હાલ ડિસેમ્બર માસની શરૂઆતમાં જ જો એ વાવેતર કરી દઈએ તો એ ઓફ સિઝન પ્રોડક્શન પણ આપણે ખૂબ સારું લઈ શકીએ છીએ કારણ કે શિયાળામાં શું થતું હોય ઉનાળુ પાકોનું જર્મિનેશન આપણને બહાર ખુલ્લા ખેતરમાં મળતું નથી પણ રક્ષિત જો લો ટનલ લો કોશ ટનલ પણ આપણે બનાવીશું તો ચોક્કસ અત્યારે ઓફ સિઝન પ્રોડક્શન આપણે મળશે અને જો બજારમાં વહેલો માલ જશે તો ચોક્કસ બજાર ભાવ પણ આપણને ખૂબ સારા મળશે ખૂબ સરસ માહિતી આપી બીજો પ્રશ્ન અમને એ થાય કે આ રક્ષિત ખેતીનો ઉપયોગ આપણે શા માટે કરવો ચોક્કસ જે આગળ પ્રશ્ન હતો ધીરજભાઈનો બરાબર તો ડીએમ પટેલ સાહેબે ખૂબ જ સરસ એમાં કહ્યું પણ એમાં હું ઉમેરીશ એક બે વસ્તુ કે બહાર જે ખુલ્લા ખેતરી આકાશી ખેતી આપણી છે તો આકાશી ખેતીમાં શું થતું હોય છે કે ઘણી બધી જીવાતો બીજા ખેતરમાંથી આપણા ખેતરમાં આવતી હોય અને એના માટે જે આપણે પેસ્ટિસાઇડ્સ અને એ બીજું વાપરતા હોય છે જે પણ કેમિકલ તો ધીરે ધીરે આ જીવાતોમાં એની રેઝિસ્ટન્સી આવતી જાય છે અને એના કારણે પછી મોંઘી દવાઓ ખૂબ વાપરવી પડતી હોય અને જેના કારણે શારીરિક બીજા આપણને નુકસાન પણ કરતું હોય તો મિત્રો જો રક્ષિત ખેતીનો આપણે ઉપયોગ કરીશું તો ચોક્કસ રક્ષિત માળખાની અંદર આવી બહારની જીવાતો અંદર ઘૂસી નહીં શકે અને એના કારણે દવાનો વપરાશ ખૂબ જ ઓછો થશે અને ખેતી ખર્ચમાં પણ આપણો ઘટાડો થશે તથા બીજું જે અનુકૂળ વાતાવરણ અંદર સર્જાય છે એના કારણે આપણા ઉત્પાદનમાં પણ ચોક્કસ આપણને લાભ થશે એટલે આપણે બીજા આપણા જે ભારત દેશના નાગરિકો છે એમને એક સારું દવા મુક્ત શાકભાજી પૂરું પાડી શકીએ છીએ પટેલ સાહેબ નીરજભાઈ ખૂબ સરસ માહિતી આપી હવે પ્રશ્ન એ થાય કે રક્ષિત ખેતીના પ્રકાર કેટલા છે ખેડૂત મિત્રો આપણે જાણીએ છીએ કે રક્ષિત ખેતી આપણે સા શબ્દો તો ઘણા સમયથી સાપડીએ છીએ પણ રક્ષિત ખેતીની અંદર પણ ઘણા બધા આપણે આયામોને આપણે સાવણી સમાવેશ કરેલ છે રક્ષિત ખેતીની અંદર ખાસ તો ગ્રીન ગ્રીનહાઉસ જેને કહીએ છીએ એની અંદર ગ્રીનહાઉસની અંદર પણ બે છે એક ફેન એન્ડ પેડ ગ્રીનહાઉસ છે અને એક નેચરલી વેન્ટિલેટેડ જે ગ્રીનહાઉસ છે જે કુદરતને આપણે હવા લે રાખી અને એમાં નિયંત્રણ કરતા હોઈએ છીએ ત્યાર પછી આપણી પાસે હાઉસ આવે છે જેની અંદર ગ્રીન નેટ અથવા તો અન્ય કલરના નેટ વાપરીને આપણે હાઉસ કરીએ છીએ જેમ વાત કરીએ પોલી ટનલ કે લો પોલી ટનલ પણ બનાવીએ છીએ પ્લસ કોસ્ટ ટનલ પણ આપણે બનાવીએ છીએ લોકોસ્ટ ટનલના ફાયદા એ થાય છે કે આપણે કોઈ પાકને વહેલો અથવા તો થોડો મોડો કરવો હોય તો પણ એની અંદર કરી શકતા હોય છે તો આવી જે અનેકવિધ ટેકનોલોજી છે એ આપણે ઉપયોગ કરીએ તો આ બધું આપણું રક્ષિત ખેતીની અંદર આપણે આવરી લઈએ છીએ ખૂબ સરસ પટલ સાહેબ દર્શક મિત્રો પટલ સાહેબ અને નીલજભાઈ આજે આપણને શાકભાજી પાકોની રક્ષિત ખેતી વિશે માહિતી આપવાના છે અત્યારે સમય થયો છે એક નાનકડા વિરામનો વિરામ બાદ મળીએ વિરામ બાદ કૃષિદર્શન ફોન લાઈવ કાર્યક્રમમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો આજે આપણે વાત કરી રહ્યા છીએ શાકભાજી પાકોની રક્ષિત ખેતી આપને કોઈ પણ પ્રશ્ન હોય કે આ રક્ષિત ખેતી શાકભાજીમાં શું છે એની ઇંતેજારી હોય તો આપ ચોક્કસ અમને ફોન કરી શકો છો અમારા ફોન નંબર ફરી એકવાર નોંધી લેશો શૂન્ય સાત નવ બે છસો પંચ્યાસી આડત્રીસ ચૌદ બે છસો પંચ્યાસી સોળ પણ ખૂબ સરસ પ્રશ્ન છે રમેશભાઈ તમારો મિત્રો રક્ષિત ખેતીની અંદર આમ તો તમામ પ્રકારના આપણા શાકભાજી ઉગાડી શકીએ છીએ પરંતુ જે માળખાની આપણે કોસ્ટ ખર્ચી છે રક્ષિત ખેતી કરવા માટે તો એમાં જેની કોમર્શિયલ વેલ્યુ વધારે છે એવા પાકો આપણે ઉગાડીએ તો આપણને ઇકોનોમિક ફાયદો વધારે થાય મિત્રો એટલે આની અંદર ચેરી ટોમેટો છે કેપ્સિકમ છે કલર કેપ્સિકમ્સ છે એ સિવાય ટામેટો લઈ શકાય છે આપણે કકુંબર લઈ શકાય છે જે ખીરા કાકડી આપણે કહીએ છીએ એ સિવાય પણ બીજા પાકો જોઈએ તો સિઝનવાઈઝ આપણે જોઈએ તો સકટેટી પણ આપણે આમની અંદર ઉગાડી શકીએ છીએ ઇવન ફૂલેવાર અને કોબીઝનું પણ વાવેતર રક્ષિત ખેતીમાં આપણે ખૂબ સારી રીતે કરી શકીએ છીએ આમાં સજીવ ખેતી પણ થઈ શકે છે અને ઓફ સિઝન વાવેતર કરવું હોય તો અગાઉ ચર્ચા કરીએ એમ કે ભાઈ ભીંડાનું વાવેતર આની અંદર કરી શકાય છે તો ઓફ સિઝનની અંદર ઉત્પાદન કરી અને ખૂબ સારા ભાવો આપણે મેળવી શકીએ છીએ ખૂબ સરસ પટેલ સાહેબ રક્ષિત ખેતીની વાત કરીએ તો એક શબ્દ અચૂક આવે છે ફર્ટિકેશન તો આ ફર્ટિગેશન એટલે શું ખેડૂત મિત્રો આપણે જાણીએ છીએ કે આપણે જ્યારે ટેક હાઈટેક ટેકનોલોજીનો ઉપયોગ કરતા હોય ત્યારે આપણે બાકી બધી વસ્તુનો પણ ઉપયોગ કરતા થવું પડે રક્ષિત ખેતી જ્યારે આપણે કરીએ છીએ જેમ કે વાત કરીએ એમ સ્ટ્રકચરનો ખર્ચ ઘણો થાય છે શરૂઆતનો ખર્ચ તો એની અંદર આપણે જ્યારે ખાતર કે બિયારણ આપતા હોય ત્યારે એ વસ્તુનો પણ ઉપયોગ કાર્યક્ષમ ઉપયોગ થાય એટલે આપણે જે પાણી આપીએ છીએ તેની સાથે પણ જો વોટર સોલ્યુબલ ખાતરો એટલે કે પાણીમાં જે દ્રાવ્ય ખાતરો છે એ ખાતરોને જ્યારે આપણે આ પાણી સાથે મિક્સ કરીને આપણે છોડને આપીએ છીએ તો આપણે એને ફર્ટિગેશન તરીકે ઓળખીએ છીએ આમ કરવાથી આપણને અનેકવિધ ફાયદા પણ થાય છે અને ઉત્પાદનો સારું એવું વળતર પણ મેળવી શકીએ છીએ નીલજભાઈ સાહેબ સાહેબ સરસ વાત કરી કરીશનની રક્ષિત ખેતીની શરૂઆત કરી તો એમાં સૌથી વધુ મુદ્દો હોય છે બિયારણ તો બિયારણ અંગે આપણે શું કાઢજ રાખીએ ચોક્કસ રમેશભાઈ રક્ષિત ખેતીની અંદર જો જોઈએ તો બિયારણનો ખૂબ જ મોટો રોલ રહેલો છે કારણ કે રક્ષિત માળખામાં જ્યારે આપણે ખેતી કરતા હોઈએ છીએ ત્યારે બહારથી પરાગ્રજ અંદર આવી શકતી નથી એટલે જે ખુલ્લા આકાશી ખેતી કરતા હોઈએ અને ત્યારે જે આપણે હાઈબ્રિડ બિયારણો વાપરતા હોઈએ તો એમાં ક્યાંક ને ક્યાંક પોલિનેશનની જરૂર પડતી હોય છે તો રક્ષિત ખેતીમાં પરાગ્રજ બહારથી ના આવી શકે એટલે પાર્થેનોકાર્પિક પ્રકારના જે બિયારણ છે એવા બિયારણ આપણે રક્ષિત ખેતીમાં વાપરવાના થાય છે જેથી પોલિનેશનની જરૂર નથી પડતી ભારત સિવાય બીજા દેશોમાં જો આપણે રક્ષિત માળખામાં જોઈએ તો ત્યાં બંબલ બીઝ અને બીજા બીથી પોલિનેશનનું કામ સાદા બિયારણમાં પણ કરવામાં આવતું હોય છે પણ ભારત દેશમાં હાલ હજુ પણ ક્યાંક ને ક્યાંક આ પદ્ધતિ વિકસાવાની આપણે જરૂરિયાત છે અને બંબલ બીઝ જો આપણે ડેવલપ પોતાના ઇન્ડોજીનસ કરીશું તો રક્ષિત ખેતીમાં બિયારણનો ખર્ચ પણ આપણે ઘણો બધો બચાવી શકીએ તેમ છીએ નિરોજ બી અત્યારે ઘનસાભી ઠાકરા પર સાથે જોડાયે છે ઘનસાભી આપનું સ્વાગત છે આપણા પરસેના મારે કેવું છે હાજી મારે હલો હા આપણે ટીવી નવા થોડો ધીમો કરી દો પછી પૂછો મારે મારે સાહેબ પ્રશ્ન એવો છે કે આપડે જે વાત કરી કે પરવાડાથી બોલી રહ્યા છો ત્યાં ગરમીનું પ્રમાણ પણ આપણે વધુ રહેતું હોય છે એટલે ઉનાળાની અંદર જયારે આપડે આકાશી ખેતી કરતા હોય તો આપણને પ્રશ્ન થતો હોય છે તો આપણે સાદું નેટ હાઉસ બનાવીએ જે લીલા કલરની નેટ સાથેનું જો આપણે સ્ટ્રક્ચર બનાવી છે એની અંદર પચાસ ટકાની નેટ હોય કે ક્ષમતાવાળી એવી નેટનો ઉપયોગ કરીને જો આપણે નેટહાઉસ બનાવીને જો રીંગણ જેવો પાક કરીએ કારણ કે રીંગણ જેવો પાક એટલો કોસ્ટનો ઇફેક્ટિવ પાક નથી એની અંદર આપણે સામાન્ય રીતે ખે ઓ ઓપન ખેતરની અંદર પણ થતો હોય છે તો જો નેટ હાઉસ બનાવીને એની અંદર જો આપણે કરીએ તો એની અંદર ઉત્પાદન આપણે લાંબા સમય સુધી મેળવી શકીએ છીએ પહેલો પ્રશ્ન એ થાય છે ફાયદો બીજું કે ફળની જે ગુણવત્તા રહી એ પણ સારી મળે છે તેમજ આપણે વાતાવરણ બાહ્ય વાતાવરણ સાથે છોડનું રક્ષણ પણ કરી શકીએ છીએ એટલે આપણે સલાહ છે કે આપ નાનું એવું નેટહાઉસ બનાવી અને જો તેની અંદર તમે આ રીંગણની ખેતી કરશો તો તમને સારું એવું ઉત્પાદન મળી શકશે પટલ સાહેબ આપે આગળ ફર્ટિકેશન શું છે માહિતી આપી હતી પણ હવે પ્રશ્ન એવો અમને થાય કે ફર્ટિકેશન શા માટે એનું મહત્વ શું ખેડૂત મિત્ર જેમ આ રમેશભાઈ આપણને પ્રશ્ન કર્યો એવો અગત્યનો ખૂબ અગત્યનો પ્રશ્ન છે કારણ કે રક્ષિત ખેતીની અંદર જો કોઈ પણ વસ્તુની આપણે ગણતરી કરીએ તો ત્રીસથી ચાલીસ ટકા મહત્વ આપણું ફર્ટિગેશનનું છે કેમ કે અત્યારે અટકાવશે સિક્કુભાઈ આપણે જોડાય છે સિક્કુભાઈ સાયલા જ્યાં જોડાય છે સ્વાગત છે આપણો પ્રશ્ન પાણી તો ભૂતકાળ ભગવાન આપ્યો પણ થોડુંક સારવાવું છે એમ જ બરાબર પાણી આપની પાસે પુષ્કળ છે પણ કદાચ પાણીની ગુણવત્તા વિશે એમને પ્રશ્ન કર્યો છે કે ભાઈ આમાં બકાલું થાય કે ના થાય તો આણંદ એગ્રીકલ્ચર યુનિવર્સિટી છે આપણી જુનાગઢ એગ્રિકલ્ચર યુનિવર્સિટી છે એમાં હાઈ ટીડીએસમાં થતા જે બકાલુ પાકો છે એના સંશોધન થયેલા છે અને જો એ બિયારણ વાપરી અને હાઈ સેલિનિટીવાળા સલિનિટીમાં ટકી શકે તેવા જો બિયારણ આપણે વાપરીએ તો ચોક્કસ મહદઅંશે આપણે બકાલું આ પાણીમાં પણ આપણે કરી શકીશું આશા રાખીએ અમને સારો જવાબ મળી ગયો હશે દિનેશભાઈ આપણો પ્રશ્ન અધૂરો હતો ફર્ટિગેશનના મહત્વ ઉપર ખેડૂત મિત્રો જે મેં વાત કરી કે રક્ષિત ખેતીની અંદર ખાતરનું અને પાણીનું ખૂબ મહત્ત્વ છે ત્રીસથી ચાલીસ ટકા રોલ એ પાણી અને ખાતર ભજવે છે કારણ કે જ્યારે રક્ષિત ખેતીની અંદર આપણે ખેતી કરતા હોય ત્યારે આપણે ખાતર ટપક સાથે જ આપતા હોય છે કે જે પિયત આપતા હોય એની સાથે આપતા હોય છે એની અંદર આપણે ઘણી વખત પણ દિવસની અંદર આપતા હોય છે જેથી કરીને છોડનો જે વિકાસ આપણે જાણીએ છીએ કે રક્ષિત ખેતીની અંદર બાહ્ય કરતાં છોડનો વિકાસ ત્રણથી ચાર ગણો થતો હોય છે જ્યારે છોડનો વિકાસ ઝડપથી થતો હોય ત્યારે એને જે ખોરાક જોઈએ કે ખાતર જોઈએ એ પણ એને વધુ સમય પ્રમાણમાં મળવા જોઈએ અને મૂળ વિસ્તારમાં મળે તો ત્યાં આરામથી એ ઉચ ઉંચકી શકતા હોય છે અને પોતાનો વિકાસ કરી શકતા હોય છે આપણે જાણીએ છીએ કે ખુલ્લા ખેતરની અંદર આપણને દસ ટન મળતું હોય તો આપણે રક્ષિત ખેતીની અંદર બાર ટન પંદર ટન ઘાટા હોય તો વીસ ટન કરતાં પણ વધુ ઉત્પાદન મેળવી શકતા હોય છે તો એ પ્રમાણમાં આપણે ખાતર અને દવા આપવા પડતા એટલે રક્ષિત ખેતીની અંદર ફર્ટિગેશનનું ખૂબ મહત્ત્વ છે ફર્ટિગેશન જો યોગ્ય પદ્ધતિથી આપવામાં આવે ચોક્કસ સમયે આપવામાં આવે તો આપણે ધારી ઉત્પાદન મેળવી શકીએ છીએ એનાથી આપણને ખૂબ સારું વળતર પણ આપણે મેળવી શકીએ છીએ આપણે રક્ષિત ખેતીની વાત કરતા હોય તો એમાં જે છોડનો વિકાસ ઊભો થતો હોય છે હવે આ વખતે અમારા ખેડૂતોએ શું ધ્યાન રાખવું ચોક્કસ રમેશભાઈ જ્યારે ખુલ્લા ખેતરમાં આપણે ખેતી કરતા હોઈએ ત્યારે વેલાવાળા ખાસ કરીને જો શાકભાજી હોય ટામેટા હોય આપણા કે દૂધી હોય કે કાકડી હોય તો આ તમામ જમીન ઉપર જ પથરાતા હોય અને એમાં ફળની ગુણવત્તા છે ખરેખર બગડતી હોય છે તો રક્ષિત ખેતીમાં આપણે ટ્રેલિઝિંગ સિસ્ટમ હોય છે એટલે કે આપણે એને ઊભી ખેતી પણ કહીએ છીએ તો ટ્રેલિઝિંગ સિસ્ટમ કરવાની છે પછી રક્ષિત ખેતીમાં ખાસ પ્રૂનિંગનું પણ એટલું જ મહત્ત્વ છે કે જ્યારે ઊભી ખેતી આપણે કરીએ છીએ ત્યારે ટ્રેલિઝિંગની એક મર્યાદા હોય છે કે પચીસ કિલો એક ચોરસ મીટરે એ વજન સહન કરવાની એની ક્ષમતા હોય છે તો એનાથી વધારે વજન ના વધે એટલા માટે જે વેજીટેટિવ ગ્રોથ બીજો થતો હોય છે તો એ ગ્રોથને આપણે પ્રૂનિંગ કરી અને રેગ્યુલર કાપતા રહેવાનું છે કારણ કે આપણું મૂળભૂત જે વસ્તુ છે એ આપણે ફળની જરૂરિયાત છે તો જ્યાં જ્યાં ફ્લાવર આવે છે ત્યાં પોલિનેશન થઈ જાય અને ત્યાં ફળ બેસી જાય એટલે એની નીચેનો જે ગ્રોથ છે એને આપણે જો કાઢતા રહીએ તો વજન પણ આપણું બેલેન્સ રહેશે અને વધારે ફળ પણ આપણે લઈ શકીશું અને ટ્રેલિઝિંગ સિસ્ટમ સારી ક્વોલિટીના તારથી આપણે કરીશું તો રક્ષિત માળખામાં પચીસ કિલો ચોરસ મીટર સુધી મેં કહ્યું એમ કે એની વહન વહનશક્તિ હોય છે નિલેશભાઈ ખૂબ સરસ માહિતી આપી દર્શક મિત્રો પટેલ સાહેબ અને નિલેશભાઈ આજે આપણને શાકભાજીની રક્ષિત ખેતી વિશે ખૂબ સરસ માહિતી આપી રહ્યા છે આ પણ અમને પ્રશ્ન પૂછી શકો છો અત્યારે સમય થાય છે નાનકડા વિરામનો વિરામ બાદ મળી

ખેડૂત મિત્રો આપે કીધું કે ભાઈ આપ ભાગવી ખેતી રાખીને ખેતી કરો છો પણ આપનો પ્રશ્ન અધૂરો લાગે છે કારણ કે આપ ગ્રીન હાઉસની અંદર કે નેટહાઉસની અંદર ખેતી કરો છો કે અમારો છે ખેડૂત મિત્રો હવે જ્યારે આપણે પ્રશ્ન કર્યો છે કે ભાઈ આપણે કઈ થઈ શકે તો ત્યારે શિયાળુ પાક શિયાળુ સિઝનમાં આપણે જાણીએ છીએ કે ઘણા બધા શાકભાજી પાકો આપણે કરી શકીએ મોટા ભાગના શાકભાજી પાકો આપણે શિયાળુ પાક તરીકે લઈ શકતા હોઈએ છીએ એટલે જો ગ્રીન હાઉસ નેટહાઉસની અંદર કરતા હોય તો પણ તમે લઈ શકશો એ સિવાય ઓફ સિઝન મને કે થોડો સમય પછી આપણે જાન્યુઆરી આસપાસ પણ તમે વિચારતા હોય કે ઉનાળું પાક સિઝન ચાલુ થવાની એ પહેલાં તમે કોઈ પાક લઈ અને ઉનાળામાં જે ફળ આવવાના હોય એને તમે થોડાક એડ એટલે કે ત્રીસ પાંત્રીસ દિવસ વેલા પણ લેવા માંગતા હોય તો એવા પાકોનું પણ ટૂંક સમયમાં તમે આયોજન કરી શકો છો જો ખુલ્લા ખેતીમાં કરતા હોય તો કોઈ પ્રશ્ન જ નથી ઘણા બધા શિયાળુ પાકો આપણી પાસે સારા એવા છે કે જે આપ લઈ શકો છો પણ રક્ષિત ખેતીની અંદર પણ જેમ નિલેશભાઈ અગાઉ વાત કરી કે તમામ પ્રકારના શાકભાજી પાકોને આપણે ખેતીમાં આપણે ઉપયોગ રક્ષિત ખેતી અંદર કરી શકીએ છીએ એ સિવાય ઘણા બધા એવા એક્ઝોટિક પાક છે કે જે ખુલ્લા ખેતરમાં નથી થતા એવા પાકો પણ આપણે કરી શકીએ એટલે આપણી પાણીની અનુકૂળતા આપણી જમીનનો પ્રત અને એ બધી વિગતો જોતા આપણને જે પાકો અનુકૂળતા પડતા હોય એ મુજબ આપ ખેતી કરશો તો ચોક્કસ ફાયદો થશે જ આપણે નિલજભાઈ આપણે પહેલાં રક્ષિત ખેતીની ખૂબ સરસ વાત કરીએ રક્ષિત ખેતીની વાત કરીએ તો એમાં એવું કહેવાય છે કે જમીન વિહોણી ખેતી છે તો શું ખરેખર છે તો કઈ રીતે રક્ષિત ખેતીમાં જે જમીન વિહોણી ખેતીની જો વાત કરીએ આપણે તો ઘણી વખત શું થતું હોય છે કે એક જ જગ્યાએ આપણે ગ્રીનહાઉસ કે હાઉસનું આપણું સ્ટ્રકચર બનાવેલું હોય છે હવે ઘણા રોકડિયા પાકો શાકભાજીમાં એવા છે કે કાકડી જેવા પાક હોય તો ત્રણ ચાર મહિનાનો જ પાક હોય છે અને ખૂબ સારું આપણને ઉત્પાદન એક એકરે પચાસ ટન જેટલું ઉત્પાદન આપતું હોય કાકડી હાઉસમાં અને બજાર ભાવ પણ સારા મળતા હોય એટલે ખેડૂતને એકનો એક પાક વારંવાર કરવાની અંદરથી ઈચ્છા થતી હોય અને આના કારણે જમીનની અંદર કૃમિનું પ્રમાણ વધી જતું હોય એટલે એકનો એક પાકની ફેરબદલી ના કરીએ એટલે રોગોનું પ્રમાણ વધતું હોય અને એના કારણે જમીનમાં જો કૃમિ એક વખત પેદા થાય તો એક જાતનું એ જમીનનું કેન્સર થઈ ગયું એવું કહી શકાય આપણે રમેશભાઈ તો આ વખતે આવા સમયે આપણે શું કરવું પડે તો કે એક તો બધી જ માટી આપણા આખા એક એકરના હાઉસની બહાર કાઢીને ફેંકીને એને રિપ્લેસ કરીએ કાં તો એને સોલરાઈઝેશન કરવું પડે કાં તો એને ફ્યુમિગેશન કરવું પડે તો આ બધી પદ્ધતિઓએ થોડી થોડી મોંઘી છે અને એમાંય સો ટકા આપણને નિયંત્રણ કૃમિનું મળે એવું શક્ય બનતું નથી તો આવા સમયે આપણે જમીન વગરની ખેતી શરૂ કરવાનો પ્રશ્ન થતો હોય એ સિવાય ઘણા ખેડૂતોની જમીનની ક્વોલિટી સારી ના હોય ક્ષારવાળી જમીન હોય કોઈકને વધારે પડતી પથરાળવાળી જમીન હોય તો એવી જમીનમાં જ્યારે ખેતી કરવી હોય ત્યારે આપણે એને સોઈલલેસ ખેતી તરફની ભલામણ કરતા હોઈએ છીએ સોઈલલેસ ખેતીમાં રમેશભાઈ બીજું કંઈ વધારે છે નહીં આમાં તો આપણી પાસે ખૂબ મોટો ગુજરાતમાં તો દરિયા કિનારો છે આપણી પાસે નાળિયેરનું વાવેતર પણ પુષ્કળ પ્રમાણમાં છે એટલે આપણે ત્યાં નાળિયેરના કૂચામાંથી જે કોકોપીટ બને છે તો એ કોકોપીટ આપણે કોથળીમાં ભરી અને સીધે સુધી એની અંદર એ એને મીડિયા તરીકે લઈ અને એની અંદર જો આપણે રક્ષિત માળખામાં ખેતી કરીએ તો એ જમીન કરતાં પણ સારું ઘણી વખતે પરિણામ આપણને આપતું હોય છે એટલે રક્ષિત ખેતીને એટલા માટે સોઈલલેસ કલ્ટિવેશન પણ આપણે કહેતા હોઈએ છીએ કે ભાઈ રક્ષિત ખેતીમાં સોઈલલેસ કલ્ટિવેશનનું પણ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ રહેલું છે ખૂબ સરસ માહિતી આપીને લઈ પટેલ સાહેબ આગળ વધીએ તો રક્ષિત ખેતીની વાત કરીએ આપણે સ્ટ્રક્ચર બનાવી દઈએ તેમાં આપશું ફક્ત શાકભાજી ખેતી કરી શકાય કે અન્ય વ્યવસાય કરી શકાય ખેડૂત મિત્રો આ ખૂબ અગત્યનો પ્રશ્ન છે ઘણી વખત આપણે ગ્રીનહાઉસ કે નેટહાઉસ તૈયાર તો કરી દીધું હોય જે શાકભાજી બહાર થતી હોય એ આપણે લેતા હોય એટલે આપણે એમ થાય કે ભાઈ આ તો બહાર પણ થાય છે તો શા માટે આની જરૂરિયાત છે કે આટલો મોટો ખર્ચ શા માટે કરવો તો જેમ વાત કરીએ કે એક્ઝોટિક પાકો ઘણા બધા બ્રોકોલી છે કેપ્સિકમ મરચાં છે જે કલરવાળા કેપ્સિકમ કીધા ખીરા કાકડી કીધા ટમેટા છે ઘણી બધી એવી જાતો છે જેની અંદર આપણે ઘણું બધું ઉત્પાદન લઈ શકો છો આ સિવાય આ બધા પાકોની જ્યારે વાવેતર કરતા હોય ત્યારે આપણે છીએ કે ગુજરાતના લગભગ દરેક જિલ્લાની અંદર શાકભાજી પાકોનું ખૂબ મોટા પ્રમાણમાં વાવેતર થતું હોય તો ધરુ ઉછેર માટેનો બિઝનેસ પણ ખૂબ સારો છે અને જો ધરુ ઉછેર કરીએ આપણે કારણ કે આપણે જાણીએ છીએ કે રીંગણ છે ટમેટા મરચાં છે ઘણા બધા પાકોમાં ધરુ કરીને જ આપણે વાવેતર કરવું પડતું હોય તો આવા આપણા વિસ્તારની જે ધરુની જરૂરિયાત હોય એ જરૂરિયાતને આપણે પૂરી પાડવા માટે જો આપણે આની અંદર નેટ હાઉસ કે ગ્રીનહાઉસની અંદર ધરુ ઉછેરની કામગીરી પણ જો કરીએ તો એક પણ એક બહુ સારો વ્યવસાય છે અને એમાંથી પણ આપણે ઘણું બધું આર્થિક મૂંડિયામણ કમાઈ લેતા હોઈએ છીએ તો આ પ્રકારની પણ ખેતી તમે કરી શકો છો એ સિવાય ફૂલોની ખેતી પણ ખૂબ સારી છે સાઉથ ગુજરાતની અંદર જોઈએ તો ઘણા બધા ફૂલોના પાકો એવા છે કે જે આપણે રક્ષિત ખેતીની અંદર લઈ શકતા હોય છે તો જ્યારે આપણે ફૂલોની ખેતી પણ જ્યારે કરતા હોય તો એની પણ ડિમાન્ડ છે અને એ પણ આપણે જાણીએ છીએ કે નવા પ્રસંગોની અંદર ઉપયોગમાં થતો હોય તો સિઝનને આપણે અનુકૂળ પ્રમાણે લગ્ન સિઝન પહેલાં આપણને ફૂલો આવે એ રીતે જો આપણે પ્લાનિંગ કરીને કરીએ તો એની અંદરથી પણ આપણે જે ધારી ઉત્પાદન થતો તો જે આપણું ખેતી ખર્ચ કરીએ છીએ એની સામે જે નફો મેળવવો હોય એ આપણે મેળવી શકતા હોય છે તો ખેડૂત મિત્રો ગ્રીનહાઉસ નેટહાઉસ ખાલી શાકભાજી કે અન્ય પાકો માટે નથી એ બહુ વિશાળ તરીકે લઈએ તો એની અંદર ઘણા બધા આપણે બિઝનેસ અથવા તો ખેતી રિલેટેડ વ્યવસાયને આપણે સાંકળી શકીએ છીએ ખૂબ સરસ વાત કરી પટેલ સાહેબ નીલજભાઈ આગળ વાત કરીએ તો કેપ્સિકમ મરચાંનું અત્યારે ખૂબ મોટું માર્કેટ છે આપણે કોઈપણ શહેરમાં જઈએ તો કેપ્સિકમ મરચા દરેક લારીમાં જોવા મળે અને ઘણા બધા લોકો એને અપનાવી રહ્યા છે પ્રશ્ન એવો થાય કે કેપ્સિકમ મરચાની ખેતી ફક્ત પ્રોટેક્ટેડ કર્ષિત ખેતીમાં થાય કે આકાશી ખેતીમાં પણ થઈ શકે ખૂબ સારો સવાલ છે રમેશભાઈ કેપ્સિકમની ખેતી આકાશી ખેતીમાં પણ થાય છે અને રક્ષિત ખેતીમાં પણ થાય છે પરંતુ આ બંનેની વચ્ચે જે તફાવત છે એ ખૂબ મોટો છે કારણ કે જ્યારે આકાશી ખેતીમાં આપણે કેપ્સિકમની ખેતી કરતા હોય ત્યારે સૌથી પહેલાં તો ગ્રીન કેપ્સિકમ એટલે જે બજારમાં આપણને લીલા કેપ્સિકમ મળે છે એ જ ખેતી આપણે કરી શકતા હોય છે અને એની અંદર પણ જે ચૂષ્યા પ્રકારની જીવાતો છે થ્રિપ્સ છે ને બીજી છે તો એનું પ્રમાણ પુષ્કળ હોય છે કારણ કે ખુલ્લું વાતાવરણ છે અને ખૂબ સોફ્ટ પાના હોવાથી એને ખૂબ પસંદ આવતું હોય છે ચૂષ્યા પ્રકારની જીવાતોને એટલે એનો એટેક ખૂબ વધારે થતો હોય છે એટલે દવા પણ એટલી જ વધારે આપણે છંટકાવ કરવો પડતો હોય છે જ્યારે રક્ષિત ખેતીમાં જો આ જ વસ્તુ આપણે કરીએ તો કેપ્સિકમની અંદર ભાગ્યે કદાચ એકથી બે સ્પ્રે સિઝન દરમિયાન આપણે લેવા પડતા હોય અને એ સિવાય જે કલર કેપ્સિકમ જે થતા હોય છે તો કલરનું ડેવલપમેન્ટ રક્ષિત માળખાની અંદર ખૂબ જ સુંદર થતું હોય છે એટલે પાંચથી છ જાતના કલર આપણને હાલ કેપ્સિકમમાં અવેલેબલ છે રમેશભાઈ તો કલર આપણે જોઈએ તો એની જે શાઇનિંગ હોવી જોઈએ સ્કિનની કલર એક સરખો આખા ફ્રૂટમાં હોવો જોઈએ તો આ તમામ વસ્તુ જે છે આપણને ખાલી રક્ષિત માળખામાં જ મળે છે જ્યારે ઓપન ફિલ્ડ એટલે કે આકાશી ખેતીમાં આ વસ્તુ આપણે કરવા જઈએ તો એક તો રોગ જીવાતના નિયંત્રણમાં આપણે ખૂબ થાકી જઈએ કલર ડેવલપમેન્ટ ના હોય એટલે બજારની અંદર આપણને જોઈએ એવા ભાવો મળતા નથી અને માર્કેટ પણ આપણું સારું ડેવલપ આપણે કરી શકતા નથી એટલે રક્ષિત ખેતી કેપ્સિકમ અને એવા એક્ઝોટિક વેજીટેબલ માટે ખૂબ જ અગત્યનું માળખું છે સરસ વાત કરી પટેલ સાહેબ નીરજભાઈ ખૂબ સરસ વાત કરી આગળ વધીએ તો રક્ષિત ખેતી છે એટલે એમાં એવું તો નહીં જ કે રોગ જીવાત નહીં આવતા હોય એમાં કયા કયા રોગ જીવાત આવે છે ખેડૂત મિત્રો આપણે જાણીએ છીએ કે ભાઈ રક્ષિત ખેતી કરીએ એટલે આપણે વિચારીએ કે ભાઈ રોગ જીવાત નહીં આવે તો એવું શક્ય બનવાનું નથી હા એનાથી આપણે ઘણું બધું કંટ્રોલ કરી શકીએ છીએ કારણ કે બંધ બોડીનું માળખું છે આપણે એની અંદર ઇન્સેક્ટ પ્રૂપ નેટ દ્વારા આખું સ્ટ્રક્ચર આપણે બનાવતા હોય જેથી કરીને નાના જે જીવાતો છે એ ખાલી આવી શકે ઘણા બધા જીવાતો આપણે બહાર રોકી શકીએ છીએ પરંતુ ઘણા બધા એવા રોગ જીવાતો છે જે આપણે રક્ષિત ખેતીની અંદર પણ આવતા હોય છે એ આપણી ના કાળજી લેવાના કારણે ઘણી વખત આપણે રક્ષિત ખેતીની અંદર ખેડૂતો પણ પોતે અવાન અવાર પરિવહન કરતા હોય એમના જે મજૂરો કામ કરતા હોય એ બહારથી આવીને સીધે સીધા અંદર ઘૂસી જતા હોય તો આવા કારણોસર પણ રોગ અંદર ઘૂસી જતા હોય છે અને એ પછી આપણા પાકને નુકસાન કરતા હોય છે તો સામાન્ય રીતે જે રોગજીવાતો જીવાતો બહાર આપણે જોવા મળતા હોય છે એ તમામ પ્રકારના રોગ જીવાતો આપણે નેટહાઉસ કે ગ્રીનહાઉસની અંદર પણ અનુભવ કરીએ છીએ અને એનો પ્રશ્ન આપણને નડતો હોય છે પરંતુ એના ઘણા બધી વસ્તુઓને કાળજી રાખીને આપણે એનું નિવારણ પણ કરી શકીએ છીએ નીશભાઈ અત્યારે ખૂબ સરસ ચર્ચા ચાલી રહી છે દર્શક મિત્રો આપણે આજે વાત કરી રહ્યા છીએ શાકભાજી પાકોની રક્ષિત ખેતી અત્યારે સમય થયો છે નાનકડા વિરામ બાદ ફરી એકવાર કૃષિ દર્શન ફણી લાઈવ કાર્યક્રમમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો આજે આપણે વાત કરી રહ્યા છીએ શાકભાજી પાકોની રક્ષિત ખેતી આપને કોઈ પણ પ્રશ્ન હોય શાકભાજીને લગતા એમાં રક્ષિત ખેતી શું છે આપણને શું ફાયદા થાય આપ અમને ફોન કરીને પ્રશ્ન પૂછી શકો છો અમારા ફોન નંબર ફરી એકવાર નોંધી લેશો શૂન્ય સાત નવ બે છસો પંચ્યાસી ચૌદ અને બે છસો પંચ્યાસી સોળ આપ જ્યારે પણ ફોન કરો ત્યારે હંમેશા ટીવીનો વાત ધીમો કરી અને સીધો જ અમને પ્રશ્ન પૂછજો એટલે નિતેશભાઈ આગળ વધીએ તો સાહેબ ખૂબ સરસ વાત કરી રોગ જીવાતની હવે રોગ જીવાત આવી જાય તો એના માટે આપણે નિયંત્રણ માટે શું કરવું સૌથી પહેલું તો રમેશભાઈ રક્ષિત ખેતીની અંદર રોગ જીવાત ના આવે એ જ આપણા માટે ખૂબ સારું છે અને એટલા માટે જ આપણે કોઈપણ રક્ષિત ખેતીના સ્ટ્રક્ચર છે એ તમે જોશો તો એમાં અંદર ઘૂસવા માટે આપણે એક એન્ટ્રી ચેમ્બર બનાવતા હોઈએ છીએ એટલે બે દરવાજા રક્ષિત ખેતીમાં હંમેશા આપણે રાખતા હોઈએ છીએ અંદર જવા માટે એટલે પહેલો દરવાજો ખોલી અને તમે અંદર જાઓ ત્યારે અંદરનો દરવાજો બંધ હોય આગળનો દરવાજો બંધ થાય ત્યાર પછી જ અંદર આપણે ઘૂસીએ છીએ જેથી કરી અને બહારથી કોઈ પણ પ્રકારે જીવાત અંદર ના ઘૂસે

કે કોકોપીટની અંદર જો આપણે રોપ ઉછેર કરીએ છીએ તો કોકોપીટની અંદર પોતાનું કોઈ જ ન્યુટ્રિશન તત્વ નથી હવે દરુવાડિયામાં આપણે જ્યારે બી નાખીએ છીએ અને એ ઉગે છે ત્યારે એક નાનું બાળક જેવું હોય છે એટલે એની પુષ્કળ કાળજી આપણે લેવાની હોય છે જેમ નાના બાળકને આપણે દૂધ પીવડાવતા હોઈએ છીએ તો એ જ રીતે આ કોકોપીટની અંદર કોઈ તત્વ હોતું નથી એટલે જ્યારે પણ આપણે કોઈપણ પ્રકારના રીંગણ છે ટામેટા છે મરચાં કેપ્સિકમ કોઈ પણ શાકભાજીનું દરવું આપણે કોકોપીટમાં ઉછેરીએ ત્યારે એ ઉગી ગયા પછી બારથી તેર દિવસ બાદ એનું ફર્ટિગેશન ચાલુ કરવું પડે એટલે કે એને ખાતર આપવાનું શરૂ કરવાનું થતું હોય છે મિત્રો ખાતરનું પ્રમાણ ખાસ નોંધી લેશો કે કોઈ પણ ખાતર તમે ઓગણીસ 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 આપો કે વીસ 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 આપો તો એક ગ્રામ એક લિટરમાં જ લેવાનું છે અને આનાથી વધારે પ્રમાણ થશે તો આપણું જરૂર બરવાની ખૂબ જ શક્યતા રહેલી છે એટલે એક ગ્રામ એક લિટરમાં એટલે જો દસ લિટર પંપમાં ભરીએ તો આપણે દસ ગ્રામ ખાતર નાખી અને દર બારમા દિવસ પછી દર બીજા ત્રીજા દિવસે એનો છંટકાવ ચાલુ રાખવાનો છે એટલે ચૌદમાં દિવસે સોળમાં દિવસે અઢારમાં દિવસે અને જો પાણીની અંદર કેલ્શિયમ અને મેગ્નેશિયમનું પ્રમાણ ઓછું હોય આપણા ત્યાં તો કેલ્શિયમ નાઇટ્રેટ પણ બાવીસમાં દિવસે એક ગ્રામ એક લીટરમાં લઈ અને એ પણ છંટકાવ આપણે કરી શકાય અને છવ્વીસમાં દિવસે મેગ્નેશિયમ સલ્ફેટ પણ એક ગ્રામ એક લીટર પાણીની અંદર લઈ અને એનો પણ છંટકાવ કરવો રહે તો જ આપણને લસ ગ્રીન ધરું જોવા મળશે પીળું પડે છે મતલબ ક્યાંક ને ક્યાંક નાઇટ્રોજન તત્વોની ઉણપ છે અને છતાં પણ જો એ છોડ અમે નજરે જોઈએ તો વધારે એમાં નિદર્શન અમે અને માર્ગદર્શન રમેશભાઈ આપી શકાય નિલજ ભાઈ આપ હમણાં જ બોલ્યા કે કોકોપીડમાં ન્યુટ્રિશન નથી તત્વો નથી એના વિશે પ્રકાશ પાડશે ઘણા બધા ખેડૂત મિત્રોને ગેરમાન્યતા હોય એ કોકોપીડ નાખી દે એટલે આપણે પૂરું તો એના વિશે માહિતી કે કોકોપીટ કેટલું અગત્યનું છે અને એમાં શું ચોક્કસ જેમ આપણે આગળ ચર્ચા કરી હતી કે ભાઈ રક્ષિત ખેતીની અંદર સોઇલલેસ કલ્ટિવેશનની તો મીડિયા તરીકે છોડને ઉગવા માટે કોઈક ને કોઈક માધ્યમની જરૂર હોય છે માટી પણ એક માધ્યમ છે રેતી પણ એક સારું માધ્યમ છે કોકોપીટ પણ એક સારું માધ્યમ છે એ સિવાય પણ બીજા ઘણા બધા વસ્તુ છે વર્મિક્યુલાઇટ છે પરલાઇટ છે તો આ કોઈ પણ માધ્યમની અંદર આપણે ખેતી કરી શકીએ છીએ હવે જે માધ્યમ છે એ રોગજીવાત મુક્ત હોવું જોઈએ એ ખાસ અગત્યનું આપણી ખેતી માટે હોય છે તો કોકોપીટ આપણું જે છે એ સો ટકા આપણું સ્ટરાઇલ મટીરિયલ છે અને આ કોકોપીટમાં બીજા કોઈ ન્યુટ્રિશન હોતા નથી એટલે જ્યારે કોકોપીટની અંદર આપણે શાકભાજીની ખેતી કરીએ ચાહે તો આપણે પ્લગ નર્સરીની અંદર એનું ધરું ઉછેરતા હોય તો તે વખતે ચોક્કસ આપણે એમાં ખાતર આપવું પડતું હોય છે ફર્ટિગેશન કરવું પડતું હોય દિનેશભાઈ સાહેબે આગળ કહ્યું હતું કે ભાઈ પાણીની સાથે આપણે ફર્ટિગેશન કરવાનું હોય છે તો દરેક ટીપે 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 જે પાણી ડ્રીપ પદ્ધતિથી અપાતું હોય તો એની સાથે જો આપણે ખાતર જવા દઈશું તો એ આપણે ફર્ટિગેશન કર્યું કહેવાય અને દરેક ટીપે ટીપે એને ન્યુટ્રિશન મળશે એટલે એનો ગ્રોથ ખૂબ સારો થશે એટલું જ સારું આપણને ઉત્પાદન મળશે અને દરવાળિયું પણ આપણું એટલું સારું જ થશે સરસ માહિતી આપી સાહેબ આગળ વધીએ આપણે વાત કરીએ કોઈપણ રક્ષિત ખેતી હોય એમાં સ્ટ્રક્ચરની કાળજી રાખવી ખૂબ જરૂરી છે તો શું કાળજી રાખવી ખેડૂત મિત્રો આપણે જેમ વાત કરીએ અગાઉ કે જો રક્ષિત ખેતીની આપણે જો સ્ટ્રકચરની કાળજી રાખશું તો જ આપણે રોગ જીવાતને આવતા અટકાવી શકીશું ઘણી વખત કેવું થાય કે આપણે સ્ટ્રક્ચર તો બનાવી દઈએ છીએ પરંતુ કાળજી ના રાખીએ તો આપણે જાણીએ છીએ કે દરેક વસ્તુની અંદર ક્યાંક ને ક્યાંક તો એવું થવાનું કે એની અંદર તૂટફાટ થવાની અથવા તો એમાં નુકસાની આવવાની છે નુકસાની ના આવે તો પણ જે રોગ જો કાળજી ના રાખીએ તો રોગ જીવત પણ આપણે આગળ ફેલાતા હોય છે જેમ કે અગાઉ પણ નિલેશભાઈ જે વાત કરી હતી અને આપણી વાત અધૂરી હતી આપણે કરીએ તો જે એન્ટી ચેમ્બર હોય છે એના બે દરવાજા હોય છે બે દરવાજાને આપણે વારાફરથી ખોલીએ એક ખોલીને અંદર જઈએ ત્યાં નીચે ફોર્મલ ડિહાઈટનું પાણી હોય તેમાં અંદર પગ બોળી અને તમે આગળ જાઓ ત્યારે પાછળનો દરવાજો પહેલાં બંધ કરી દો તો આ રીતે કાળજી રાખીએ તો પણ ધ્યાન રાખીએ જે કાંઈ ઓજારો પણ વાપરીએ છીએ ખેડ ખાતર માટે કે જે કાંઈ ઓજારો વાપરતા એ ઓજારો પણ સ્ટરિલ કરી અથવા તો એની પર દવા કે બીજાનો સ્પ્રે કરીને ત્યાર પછી એ આપણે ઓજારો પણ ખેતરમાં લઈ જઈએ અથવા તો આપણા જે સ્ટ્રક્ચર છે એની અંદર લઈ જઈએ બહારથી જે મજૂરો આવતા હોય એ મજૂરોના પગ અથવા તો જે એમના બૂટ છે એ પણ સ્ટરાઇલ થાય ત્યાર પછી જે અંદર જાય તો જ આપણે જાણીએ છીએ કે દરેક માટીના કણની અંદર અનેક રોગ જીવાતો રહેલા છે એ રોગ જીવાતો બૂટ અથવા ચપ્પલ સાથે અથવા તો પગ સાથે પણ એ સ્ટ્રક્ચરની અંદર જઈ શકતા હોય છે તો આવી બધી જો આપણે કાળજી રાખીશું તો જ આપણે બહારથી જે રોગ જીવાત છે એ અંદર આવતા રોકી શકશું અંદર આપણો જે મા માધ્યમ છે એ બહુ સારું છે અંદર સારું ભેજવાળું વાતાવરણ છે પેપર હ્યુમિડિટી છે એટલે એ કંડિશનની અંદર આપણો ગ્રોથ તો સારો જ થતો હોય છે પરંતુ સાથે સાથે રોગ જીવાતનો ગ્રોથ પણ એટલો જ સારો થતો હોય એટલે હંમેશા આપણે કહીએ ને કે ભાઈ દુશ્મનને ઉગતો ડામવો સારો તો રોગ જીવાત ના આવે એના માટેના જેટલા પણ આપણે પગલાં લેશું એનાથી આપણને સારામાં સારું પરિણામ જોવા મળશે પટેલ સાહેબ ખૂબ સરસ વાત કરીએ સ્ટ્રકચરની આપણી વાત રોગ જીવાત આવે તો નિયંત્રણ માટે આપણે શું પગલાં લેવા ચોક્કસ રોગ અને જીવાત બંને વસ્તુ જુદી છે ખેડૂત મિત્રો સૌથી પહેલાં તો ઘણી વખત આપણે દવા લેવા જતા હોઈએ ત્યારે એવું કહે કે ભાઈ રોગ આવ્યો છે પણ ખરેખર તે વખતે જીવાત પણ હોય તો રોગ અને જીવાતનો તફાવત પહેલાં તો આપણે સમજી લઈએ તો જે નરી આંખે આપણને નથી દેખાતા એ મોટાભાગના રોગમાં આવતા હોય અને જીવાત આપણે જોઈશું તો એ આપણને મહદઅંશે નરી આંખે આપણે એને જોઈ શકતા હોઈએ છીએ અને મિત્રો ખાસ કહું તો આપણે ઘરમાં ઉડતી જે માખી છે એ પણ એક જાતની જીવાતમાં જ આવતી હોય અને દરેક જીવાતને છ પગ હોય છે એટલે આપણને ત્યાંથી ખબર પડી જાય કે ભાઈ આ જીવાત છે તો જીવાત મારવા માટે જીવાતની જ દવા આપણે કરવી પડે બીજું રોગની વાત કરીએ તો રોગ બે રીતે થતા હોય એક ફૂગથી પણ થતા હોય અને એક બેક્ટેરિયાથી પણ થતા હોય તો આ બંને માટે પણ આપણે અલગ અલગ પ્રકારની દવાની જરૂરિયાત રક્ષિત માળખામાં પડતી હોય છે મિત્રો ફૂગ માટે આપણે ફૂગની જ દવા વાપરવી પડે એટલે ફૂગનાશક જ જોઈએ બેક્ટેરિયા માટે બેક્ટેરિયાની જ દવા વાપરવી પડે એટલે ઘણીવાર આપણી માહિતીના અભાવે આપણે ખોટી દવા વાપરતા હોઈએ એટલે એમાં આપણા નાણાંનો વ્યય થતો હોય આ સિવાય કરોડિયા વર્ગની પણ ઘણી જીવાતો હોય છે એટલે એને આપણે માઇટ્સ કહીએ છીએ તો એના માટે આપણે એકેરી સાઇડ નામની દવા જે બજારમાં મળતી હોય છે તો એનાથી જ એનું નિયંત્રણ આવતું હોય કારણ કે કરોડિયાને આપણે જોશો તો ચાર ચાર પેર એટલે આઠ પગ હોય છે જેમ જીવાતને આપણે અગાઉ કહ્યું કે છ પગ હોય છે એ રીતે કરોડિયાને આઠ પગ હોય તો કરોડિયો આપણને નરી આંખે દેખાશે ફિલ્ડની અંદર ઘણીવાર પાનની નીચેથી એ રસ ચૂસતો હોય છે એટલે એને આપણે કથિરી પણ કહેતા હોય છે તો ગુલાબી કથિરી પણ હોય છે અને પીળી પણ હોય છે તો એના માટે કથિરી નાશક જ દવા લાવવી પડે આ સિવાય એક કૃમિ છે જે જેમ આપણા ગાયો ભેંસો અને આપણા બાળકોમાં કૃમિ થતા હોય તો એ જ રીતે કૃમિ છોડની અંદર પણ આવતા હોય છે અને આ કૃમિ શું કરતા હોય છે તો એ આપણા જે મૂળ છે નવા તંતુ મૂળ છે તો એ તંતુ મૂળની અંદર જઈ અને ધીરે ધીરે એમાંથી રસ ચૂસે છે અને કન્ટિન્યુઅસ આવું થયા કરવાથી ત્યાં નાની નાની ગાંઠો સર્જાય છે હવે મિત્રો આપણને એવોય પ્રશ્ન થશે ઘણીવાર કે ભાઈ ગાંઠો તો સાહેબ અમે કઠોળ વર્ગના પાક કરીએ તો પણ થાય તો કઠોળ વર્ગના જે પાકો કરીએ છે એમાં જે ગાંઠો છે અને જે કૃમિની ગાંઠો છે તો આ બંને ગાંઠો અલગ અલગ પ્રકારની છે કઠોળની જે ગાંઠો છે એ ગુલાબી કલરની હોય છે જ્યારે કૃમિની ગાંઠોનો કોઈ કલર નથી હોતો એ આપણને જેવો પાકના મૂળ હશે એ પ્રકારનો કલર હશે બીજું જે અત્યારે સમય થયો છે વિરામનો દર્શક મિત્રો નીલશભાઈ સાહેબ અને પટેલ સાહેબ આજે આપણને શાકભાજી પાકોમાં રક્ષિત ખેતી વિશે ખૂબ સરસ માહિતી આપી રહ્યા છે આપ પણ અમને ફોન કરી શકો છો અત્યારે સમય થયો છે નાનકડા વિરામનો વિરામ બાદ મળીએ

હા બોલો બોલો આપનો અવાજ સંભળાય આજ ગોવાનો બી આવેતર કરે છે ઓના મહિના પછી એમાં છે થ્રીપ્સ નો વધારે પ્રમાણ રહે છે તેના માટે શું કરવાનું દવા કઈ વાપરવાની નિલેશભાઈ થ્રીપ્સ નો પ્રશ્ન છે ચોક્કસ થ્રીપ્સ પ્રમાણ હોય તો સૌથી પહેલા તો જૈવિક નિયંત્રણ જો આપણે કરીએ તો એ સૌથી સારું રહેશે આપણા ખેતરની અંદર બજારમાં આપણને સ્ટીકી ટ્રેપ મળે છે તો પહેલાં તો આપણે સ્ટીકી ટ્રેપ ચોંટાડી દો અને ઓછામાં ઓછી પંદરથી વીસ સ્ટીકી ટ્રેપ એક વીઘાની અંદર આપણે લઈ લો તો જેનાથી ખાલી થ્રીપ્સ નહીં પણ બીજી પણ કઈ જાતની જીવાતો આવે છે આપણા ખેતરમાં એટલે કે આપણા કયા કયા દુશ્મનો આપણા ખેતરમાં આવે છે એ ચોક્કસ માહિતી આપણને મળે અને રોજ એ ટ્રેપ ઉપર જઈએ ત્યારે આપણે જોઈ શકીએ કે કેટલું પ્રમાણ છે એટલે જો એનું પ્રમાણ નહીવત હોય તો આપણે કોઈપણ જાતની દવા છાંટવાની જરૂરિયાત નથી અને જો એનું એક થ્રેસોળ લેવલથી ઉપર જતું હોય પ્રમાણ તો જ થ્રીપ્સમાં ના નિયંત્રણ માટેની આપણે દવા લેવાની જરૂર હોય છે બજારમાં ઘણી બધી જાતની ઇન્સેક્ટિસાઇડ્સ મળતી હોય છે અવેલેબલ છે કોઈ પણ એગ્રો પરથી આપણને ઇન્સેક્ટિસાઇડ મળી જશે તો ઇન્સેક્ટિસાઇડ પ્રકારની દવા તમે થ્રીપ્સના કંટ્રોલ માટે વાપરીશો ખૂબ સરસ પટેલ સાહેબ આપણે આજે રક્ષિત ખેતીની વાત કરીએ છીએ હવે અમને જાણવાની ઈચ્છા થાય કે ગ્રીન હાઉસ એટલે શું નેટહાઉસ એટલે શું એની ડિટેલની વાત કરશો અમને ખેડૂત મિત્રો આ ખૂબ અગત્યનો પ્રશ્ન છે જ્યારે આપણે રક્ષિત ખેતી કરીએ તો ઘણા બધી વસ્તુને આપણે આવરી લઈએ છીએ જેમ મેં અગાઉ પણ વાત કરી કે ગ્રીનહાઉસની અંદર પણ અલગ અલગ પ્રકારના ગ્રીનહાઉસ છે નેટહાઉસની અંદર પણ અલગ અલગ પ્રકારની નેટહાઉસ કરીએ છીએ પોલિટનલ છે તો આવી અનેક પ્રકારની આપણી પાસે છે હવે જ્યારે ગ્રીનહાઉસની વાત કરતા હોય તો સામાન્ય રીતે આપણે નેચરલી વેન્ટિલેટેડ ગ્રીનહાઉસનો ઉપયોગ આપણા વિસ્તાર માટે કરતા હોય છે એમાં ઘણા બધા જે પોલીકાર્બોનિક સીટ પણ વાપરી અને ખેતી કરતા હોય છે પણ એ જ્યાં ઉત્તર નો ઉત્તર ભારતનો પ્રદેશ છે કે જ્યાં ઠંડીનું પ્રમાણ વધુ રહેતું હોય કે જ્યાં વિસ્તારની અંદર છોડની આજુબાજુ ગરમીનું પ્રમાણ જળવાઈ રહે તો ત્યાં આપણે આ પ્રકારની સીટનો ઉપયોગ કરતા હોય પણ જ્યારે આપણા વિસ્તારની અંદર ગરમીનું પ્રમાણ ઓલરેડી વધુ છે આપણે ત્યાં ટેમ્પરેચર ઉનાળાની અંદર પિસ્તાળીસ ડિગ્રી સુધી પણ પહોંચતું હોય ત્યાં જો આપણે આવી ટેમ્પરેચર સીટ આવી સીટ વાપરીએ તો આપણને મોંઘી પણ પડે અને આપણે એને ઠંડુ કરવા માટેનો સમય પણ આપણે અથવા તો પૈસા વેસ્ટ કરવા પડે તો ગ્રીનહાઉસની અંદર આપણે નેચરલી વેન્ટિલેટેડ જે ગ્રીનહાઉસ છે એ વાપરતા હોય જો તમારે એક્ઝોટિક પાક લેવા હોય એટલે કે ઘણા જે કહીએ ને બજારની અંદર સીધા એક્સપોર્ટ કરવા માટેના જો પાક લેવા હોય તો તમે ફેન એન્ડ પેડ જે ગ્રીનહાઉસ આવે છે એ ફેન એન્ડ પેડનો તમે ઉપયોગ કરી શકો જેની અંદર તમે ટેમ્પરેચર સારી રીતે કંટ્રોલ કરી શકતા હોય ત્યારબાદ આવે નેટ હાઉસ તો નેટ હાઉસ આપણું એવું સવર સર્વસામાન્ય પ્રકારનું રક્ષિત ખેતી છે જેની અંદર સામાન્ય ખેડૂત મેંદળાથી ધીરજભાઈ જોડાય છે ધીરજભાઈ આપનું સ્વાગત છે આપનો પ્રશ્ન કહો હાલો હાજી

તો સફેદ માખીનું જેટલું તમે નિયંત્રણ માટેના પગલાં લેશો એ તમે જૈવિક પગલાં લો જૈવિક પગલાંથી તમને પરિણામ ના મળતા હોય તો કેમિકલ એટલે કે દવાનો છંટકાવ કરીને પણ આપણે એનું નિયંત્રણ કરવું પડે કારણ કે એક છોડ ઉપર જ્યારે તમને કોકળો આવે છે એવા છોડને તમે જો શક્ય શરૂઆતમાં જો આખા ખેતરની અંદર અથવા તો નેટ આ હાઉસની અંદર બે ચાર છોડ જોવા મળતા હોય તો સારું છે કે એને સારી રીતે ઉપાડી કોથળીની અંદર ભરી અને દૂર જઈ અને તમે એનો નિકાલ કરી દો જેથી કરીને એક જગ્યાએથી બીજી જગ્યાએ તેનો ફેલાવો અટકી જશે તો સફેદ માખી એ આના વહન માટે જવાબદાર છે તો સફેદ સફેદ માખીના નિયંત્રણ માટેના પગલા લેશો તો આપણને કોકળોમાં સારી એવી રાહત મળશે અને પરિણામ તમે મેળવી શકશો એમાં નિરશભાઈ આપણે રોગ જીવાતની વાતના પગલા વિશે ચોક્કસ તો આપણે કૃમિ અંગેની વાત કરતા હતા તો કૃમિ જે સફેદ તંતુમૂળ હોય છે એની અંદરથી રસ ચૂસતું હોય છે અને ધીરે ધીરે ત્યાં ગાંઠો થતી હોય તો આવી કઠોળ વર્ગમાં પણ ગાંઠો હોય એનો આપણે તફાવતની ચર્ચા કરતા તો કઠોળ વર્ગમાં આ ગાંઠો ગુલાબી કલરની હોય છે જ્યારે આમાં કોઈ કલર ફિક્સ નથી બીજું કઠોળ વર્ગમાં એનું કદ અને આકાર નક્કી છે તો ગોળ કલરની નાની એમથી જ ગાંઠ હોય છે અને એને દબાઈએ તો કઠોળ વર્ગમાં એ ખૂબ સારી રીતે દબાઈ જતી હોય એટલે પોચી હોય છે જ્યારે કૃમિની જે ગાંઠો છે એ ખૂબ જ કડક હોય છે અને હાથથી દબાવવાથી એ દબાતી પણ નથી અને કૃમિમાં એવું થાય છે કે દિવસે જમીનની અંદર ભેજ હોય છતાં પણ પાન મૂરજાઈ ગયેલા લાગે કે જાણે પાણીની કમી છે તો મિત્રો આ બધા જે લક્ષણ છે એ આપણા પાકની અંદર કૃમિ છે હવે કૃમિ આપણને નરી આંખે એક તો દેખી શકાતો નથી એટલા માટે આપણો સૌથી મોટો દુશ્મન લાગતો હોય અને બીજું કે જમીનની અંદર રહી અને નુકસાન કરતો હોય છે એટલે આપણને બહારથી નરી આંખે જોઈ નથી શકતા અને બહાર ખબર નથી પડતી એટલે મિત્રો અમારી એવી ભલામણ છે મગનભાઈ જોડાય છે મગનભાઈ આપનું સ્વાગત છે આપનો પ્રશ્ન કહો ની ખેતી કરી છો તો એના સારા ઉત્પાદન માટે કયું રાસાયણિક ખાતર વપરાય તેની જરા મગનભાઈ આપનો પ્રશ્ન ફરી એકવાર બોલશો મગનભાઈ આપનો પ્રશ્ન ફરી એકવાર બોલો ખેતી કરી સાહેબ તો એમના માટે રાસાયણિક કયું ખાતર વાપરી શકાય અને એના સારા ઉત્પાદન ઉત્પન્ન શકાય ડુંગળીની ખેતી કરો છે એના માટે કયો ખાતર વાપરવું મગરભાઈ જેમ આપણે વાત કરી કે આપણે ડુંગળીની ખેતી કરવી છે તો ડુંગળીની ખેતી તમે રક્ષિત ખેતી તરીકે નથી કરી શકવાના એ શાકભાજી પાકોની ખેતી તરીકે આપણે જે બાહ્ય ખેતી કરીએ છીએ જ ખેતી કરી શકીએ છીએ આપણે જાણીએ છીએ કે આપણી પાસે જે કૃષિ યુનિવર્સિટી છે તો અલગ અલગ વિવિધ કૃષિ યુનિવર્સિટી દ્વારા ઘણા બધા પાકો માટેના જે ખાતર માટેના જે સંશોધન થયા છે એ પ્રમાણે લોકોએ ભલામણ કરે છે તો એ સંશોધનના ભલામણ મુજબ આપ ખાતરોનો વપરાશ કરશો તો જે આપણે ખાતરની જરૂરિયાત છે ચોક્કસ પ્રમાણે પૂરી કરી શકશો ખાતરો કંઈ એવી નાની બાબત નથી કે કદાચ આપ ટૂંક સમયમાં સમજી શકો તો તમે એના માટે તમે આપણી જિલ્લાની જે આપણા જે જિલ્લામાંથી બોલતા હોય ત્યાં જિલ્લાની નાયબ બાગાયત જેમની કચેરી હોય ત્યાં જો સંપર્ક કરશો તો ત્યાંથી પણ આપણે વિસ્તૃત જે ખાતરો છે કયા સમયને ખુવા કેટલા પ્રમાણમાં ખુ એની ગણતરી કઈ રીતે કરવી આ તમામ વસ્તુ આપણને ત્યાંથી આપણને જાણવા મળશે અને એ જાણી અને આપ આપની ખેતીમાં ઉપયોગ કરી શકશો નિલોજ આપણે કૃમિના વિશે વાત વધુ એના નિયંત્રણ માટે પણ અમને માહિતી આપ ચોક્કસ એટલે જે આ ગાંઠો છે એનો તફાવત મિત્રો આપણે જાણી લીધો છે અને હવે આના નિયંત્રણ માટે તો આપણને ખબર પડે એક વખત કે આપણી જમીનમાં આ રીતે કૃમિ છે તો સૌથી પહેલું તો ઉનાળામાં ખૂબ ઊંડી આપણે ખેડ કરવી જોઈએ અને જે તપ આપણે જમીન તપવે છે તો એમાં ઓટોમેટિક સોલર સોઇલ સોલરાઇઝેશન થઈ જતું હોય છે એટલે ઓગણપચાસ ડિગ્રીથી વધારે આપણી જમીનનું તાપમાન થઈ જાય એટલે ચોક્કસ કૃમિ મરી જતો હોય છે મિત્રો એ સિવાય બજારની અંદર ઘણી બધી દવાઓ જે અવેલેબલ છે તો એમાં એક નિમિટ્સ કરીને છે બીજી ઘણી બધી ટેકનિકલ દવાઓ છે જે આપણે કૃમિ નિયંત્રણ માટે લઈ શકાય છે આ સિવાય જે દિનેશભાઈ સાહેબે અગાઉ કહ્યું હતું કે રક્ષિત માળખાની અંદર એક તો અંદર ઘૂસતા આપણા ઓજારો આપણા ખેતમજૂરો જે પણ છે તો એમના પગ પણ સેનિટાઈઝ કરીને અંદર જવા દેવા એ સિવાય હું તો ત્યાં સુધી કહું છું કે આપણા રક્ષિત માળખાનું જે કદાચ ખેડવા માટેનું ટ્રેક્ટર હોય તો એની ઉપર પણ એક સ્પ્રે કરીને અંદર જો લઈ જઈશું ટાયરો ઉપર એટલીસ્ટ અને પાછળ જો કલટી હોય તો કલટી પણ આપણે સાફ કરીને અંદર લઈ જઈશું તો બહારના કે બીજે ક્યાંકથી આવેલા કૃમિ એ આપણા રક્ષિત માળખામાં નહીં આવે આ સિવાય કૃમિ અને રોગ આવવાનું બીજી એક જગ્યા છે જે આપણું ધરુ છે તો જ્યારે બહારની નર્સરીમાંથી આપણે ધરુ લાવતા હોય તો એ ધરુ આપણે ખાસ એક તો ચેક કરવું અને જ્યારે ધરુ આપણે લઈએ છીએ તો એકાદ છોડ જો ટ્રેની અંદર હોય તો એને બહાર કાઢી એ કોકોપીટ ખંખેરી બરાબર અને એની અંદર એકાદ મૂળને પકડીને આમ વાળ પકડીને ખેંચતા હોય એમ આપણે ખેંચી જોવાનું કે વચ્ચે કંઈ ગાંઠ તો નથી ને જો ગાંઠવાળું આપણને લાગતું હોય અને જરા પણ ડાઉટ હોય તો એવું ધરું આપણા રક્ષિત માળખામાં વાવવાની જરૂરિયાત જરા પણ નથી કારણ કે આનાથી કૃમિ ધીરે 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 આપણા રક્ષિત માળખામાં વધશે અને ત્યાર પછી આપણી આ જમીન સાવ નકામી બની જશે ખૂબ સરસ વાત કરી નીલેશભાઈ નિલેશભાઈ અને પટેલ સાહેબ આજે અમારા સ્ટુડિયોમાં પધાર્યા અને ગુજરાતના ખેડૂતોને શાકભાજી પાકોની રક્ષિત ખેતી વિશે અગત્યની માહિતી આપી એ બદલ તમામ ખેડૂત મિત્રો વતી અને અમદાવાદ દૂરદર્શન તંત્ર વતી આ બંનેનો આભાર માનું છું ખૂબ ખૂબ ધન્યવાદ ખેડૂત મિત્રો જોયું આજે નિલેશભાઈ પટેલ સાહેબ અને દિનેશભાઈ પટેલ સાહેબ આજે આપણા સ્ટુડિયોમાં આવ્યા અને શાકભાજી પાકોની રક્ષિત ખેતી વિશે ખૂબ સરસ માહિતી આપી આશા છે કે શાકભાજી પકવતા ખેડૂતોને આજની માહિતી ખૂબ જ ઉપયોગી નીવડશે મિત્રો આવી જ માહિતી સાથે આપણે ફરીથી મળવાના છે કૃષિદર્શનમાં એ પહેલાં આપને આવતા શુક્રવારનો વિષય આપી દઈએ આવતા શુક્રવાર એટલે કે તારીખ ચોવીસ બાર બે હજાર એકવીસ સાંજે પાંચ કલાકે વિષય છે નફાકારક પશુપાલન ફરી એકવાર નોંધી લેશો તારીખ ચોવીસ બાર બે હજાર એકવીસ શુક્રવાર સાંજે પાંચ વાગે વિષય છે નફાકારક પશુપાલન આપ કોઈપણ પ્રશ્ન હોય પશુપાલન તો આપ ફોન કરી શકો છો મિત્રો હવે સમય તો છે આપનાથી વિદાય લેવાનો ફરીથી મળીશું કૃષિદર્શનમાં ત્યાં સુધી રજા આપશો oh it's god